सब्सक्राइब कीजिए नंदाश्रम हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। नमस्कार दोस्तों, आज आपने बात करना चाहिए डिफरेंट एप्लीकेशन ऑफ डीजल पावर प्लांट। એટલે કે દોસ્તો ડીઝલ પાવર પ્લાન્ટ માં વિવિધ ઉપયોગો કઈ રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરશું। તો દોસ્તો ડીઝલ પાવર પ્લાન્ટ ના જે વિવિધ ઉપયોગો છે એમાં જોવા જઈએ તો સૌથી પહેલા વાત કરું તમને અહીંયા તો સેન્ટ્રલ સ્ટેશન। સેન્ટ્રલ સ્ટેશન ની વાત કરીએ તો નાના પ્રદેશોમાં પાવર આપવા માટે સેન્ટ્રલ સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવાય। એટલે કે આપણે વાત કરી કે કોઈ એવું એક રણ છે, રણની અંદર આપણે માની લો કે કંઈ કામ કરીએ છીએ, અધરવાઇઝ કે એક નાનું ગામડું છે બરોબર, ત્યાં આપણે કોઈ પણ જાતે પ્રકાર પહોંચાડી શકીએ એમ નથી, તો ત્યાં આપણે સેન્ટ્રલ સ્ટેશનનો ઉપયોગ કરીને આજુબાજુમાં ત્યાં ઉપયોગમાં લઈ શકાય છે। પણ આનો ઉપયોગ સીમિત છે, એથી વધારે માત્રામાં લઈ ન શકીએ, એની કેપેસિટી કરતાં વધારે પ્રમાણમાં આપણે આનો ઉપયોગ કરી શકતા નથી। હવે આગળ વાત કરીએ તો પીક લોડ સ્ટેશન। પીક લોડ સ્ટેશન એટલે ગ્રીડ સિસ્ટમમાં પીક લોડ પ્લાન્ટ તરીકે વપરાય છે। હવે એમાં વાત કરીએ આપણે આગળ તો જ્યારે પણ આપણે એમ થાય કે બપોરના 12 વાગ્યા આપણી ગ્રીડ સિસ્ટમમાંથી સપ્લાય મળે છે, પણ અમુક જગ્યાએ એવું હોય છે કે આપણે એ દરમિયાન આપણે પાવર તોય ઓછો પડતો હોય ગ્રીડ સિસ્ટમનો, તો ત્યારે આપણે પીક લોડ સ્ટેશન તરીકે આને ઉપયોગ કરી શકીએ છીએ। ત્વરિત ચાલુ કરીને આપણે જ્યારે પાવરની વધારે જરૂર હોય ત્યારે આ ડીઝલ પાવર સ્ટેશન છે એનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આગળ વાત કરીએ તો ઇમરજન્સી પ્લાન્ટ। ઇમરજન્સી પ્લાન્ટની વાત કરી તો આપણે કારખાના હોય, કોઈ પણ કારખાના છે, ફેક્ટરી છે, એની અંદર સતત પ્રક્રિયા ચાલુ હોય, તો એ પ્રક્રિયા દરમિયાન જો પાવર સપ્લાય તૂટી જાય તો એ પ્રોસેસ અટકી જાય, એ ન અટકે એના માટે ઇમરજન્સી સપ્લાય માટે અહીંયા ડીઝલ પાવર સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આગળ વાત કરીએ એના પછી સ્ટેન્ડબાય પ્લાન્ટ। સ્ટેન્ડબાય પ્લાન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં વાત કરીએ તો ડીઝલ પ્લાન્ટનો ઉપયોગ સેન્ટ્રલ સ્ટેશનમાં સ્ટેન્ડબાય યુનિટ તરીકે થાય। હવે જેની વાત કરી તો આ મેઇન યુનિટ બંધ પડી જાય ને, જ્યારે કે મેઇન પાવર સપ્લાય સિસ્ટમ બંધ પડી જાય ત્યારે એના અવેજીમાં આ જે ડીઝલ પાવર સ્ટેશન છે એને ચાલુ કરવામાં આવે છે। એટલે કે એ સ્પેરમાં રાખેલું હોય, જેવું ઓલું બંધ પડે એવું આ ચાલુ કરવામાં આવે છે। પછી વાત કરીએ તો હાઉસ સર્વિસ શેર। હાઉસ સર્વિસ શેરની વાત કરીએ તો સેન્ટ્રલ સ્ટેશનમાં ઓક્ઝિલરી પાવર આપવા માટે ડીઝલ યુનિટનો ઉપયોગ થાય છે। પછી આગળ વાત કરીએ તો નર્સરી સ્ટેશન। નર્સરી સ્ટેશન જુઓ દોસ્તો, એમાં એવું છે જ્યારે કોઈ પણ મોટા પાવર સ્ટેશનનું નિર્માણ કરવાનું હોય ને ત્યારે શરૂઆતમાં પાવર સપ્લાયની જરૂર પડે। આપણે કોઈ પણ જગ્યાએ ફેક્ટરી નાખી, કંઈ પણ વસ્તુ નાખી તો ડાયરેક્ટ તો પાવર સપ્લાય સિસ્ટમ આપણે મળી નહીં જાય, તો આ જ્યારે આપણે કામ કરવાનું હોય ત્યારે વેલ્ડિંગ છે, આ છે, ઓલું છે, તો લાઇટિંગ છે, એના માટે આપણે પાવર સપ્લાયની જરૂર પડે। તો શરૂઆતમાં જ્યારે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવાની હોય, મેન્યુફેક્ચરિંગ અથવા સોરી આપણે જ્યારે એનું ફાઉન્ડેશન ભરવાના છીએ, આખું પ્લેટફોર્મ ઊભું કરવાના છે, ત્યારે જે પાવર સપ્લાય સિસ્ટમની જરૂર પડે એ આ ડીઝલ પાવર સ્ટેશનની મદદથી આપવામાં આવે, અને જ્યારે ફેક્ટરી કે કારખાનું બની જાય ને પરમેનન્ટ સપ્લાય આવી જાય ત્યારે આ પાવર સપ્લાય સિસ્ટમને દૂર કરીને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવે છે। હોટેલ, સિનેમા અને એવી વગેરે જગ્યાઓ જેની અંદર વાત કરું તો હોસ્પિટલ છે, સિનેમા છે, એમાં આ બધી જગ્યાએ જ્યારે લાઇટ, હોટેલો છે, એમાં લાઇટ બંધ થઈ જાય અથવા તો પાવર સપ્લાય કટ થાય ત્યારે ડીઝલ જનરેટર દ્વારા આ ઉપયોગ લેવામાં આવે છે। તો દોસ્તો મેં તમને આની અંદર બતાવ્યું કે ડીઝલ પાવર સ્ટેશનમાં કઈ ડીઝલ પાવર સ્ટેશનના વિવિધ ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, મારી ચેનલ નંદાશ્રમ હાર્દિકને સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જો તમને કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરી શકો છો। આપનો ખૂબ ખૂબ આભાર।